हेलो स्टूडेंट्स, आज नो अवर टॉपिक पेपर 402 हिस्टोलॉजी एंड फिजियोलॉजी में थी। चलो यूनिट छे वन, यूनिट नंबर वन छे हिस्टोलॉजी एंड टूल्स। हिस्टोलॉजी मतलब एनी अंदर आपणे बधी अलग अलग टिश्यूज भणवानी छे, अने टूल्स मतलब के हिस्टोलॉजी माटे जे जरूरी साधनो छे ते। तो आजनो टॉपिक आपणे सेनो छे, यूनिट नंबर वन माथी हिस्टोलॉजीना टूल्सनो छे कि कया साधन एनी माटे वपराय छे, हिस्टोलॉजीनी स्लाइड बनावा माटे कया साधनों वपराय छे। तो सौथी पहेला आपणे एनो ए जे साधन छे एने कहेवामां आवे छे माइक्रोस्कोप। तो सौथी पहेला एनो इंट्रोडक्शन, मतलब के सेनी माटे वपराय छे, कोणे एने शोध्यु छे, केटला एमएમમાં એ સેક્શન બનાવે છે। માઇક્રોસ્કોપ જે અહીંયા તમને એક ડાયાગ્રામ દેખાય છે, આ એક મશીન છે। अलग अलग टाइपना माइक्रोटोम्स जोवा मळे छे। आ बधा साधननी मददथी जे पण टिश्यूज छे, जे पेशी छे, एने अहींया मूकवामां आवे छे अने पछी एने सेक्शन लेवामां आवे छे, एना छेद लेवामां आवे छे अने पछी एने प्रोसेस करीने ऑब्जर्व करवामां आवे छे। तो आवा साधनोनी मददथी एनी स्लाइड आपणे बनावी शकीए छीए, साथे साथे एमां केमिकलनी प्रोसेस पण जरूरी छे। तो ए जे वस्तु छे आपणे सेमा भणीशुं माइक्रोटोमनी अंदर। तो माइक्रोटोम शुं छे, डेफिनेशन एनी शुं छे, के माइक्रोटोम इज एन इंस्ट्रूमेंट विथ द हेल्प ऑफ इंस्ट्रूमेंट, एवं है कि जेना मददथी आपणे शुं करी शकीए छीए, विच विथ द हेल्प ऑफ विच सेक्शन्स ऑफ टिश्यूज आर कट एंड प्रोसेस ऑफ कटिंग थीन सेक्शन इज नोन एज माइक्रोटोमी। मीन्स माइक्रोटोमी कोने कहेवामां आवे छे के एक एवुं साधन छे जेना मददथी टिश्यूज जे पेशी छे एने शुं करवामां आवे छे, कट करवामां आवे छे, अने जे कट करवानी जे आखी प्रोसेस छे, थीन सेक्शन, पातळुं सेक्शन, पातळो छेद कट करवानी जे मेथड छे एने शुं कहेવામાં આવે છે માઇક્રોટોમી। એટલે માઇક્રોટોમની મદદથી ટિશ્યુને નાના નાના સેક્શનમાં, થીન સેક્શનમાં કટ કરવામાં આવે છે, અને જે આખી પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે, માઇક્રોટોમી કહેવામાં આવે છે। માઇક્રોટોમી જે છે એની અંદર જે સેક્શન છે એની થિકનેસ માટે જરૂરી માઇક્રોન સેટ કરવાના હોય છે, તો એ પ્રમાણે એની થિકનેસ ત્યાં એડજસ્ટ કરી શકાય છે। તો એ જે થિકનેસ છે નોર્મલી કેટલી હોય છે, તો કે બિટવીન 50 to 100 nm એની થિકનેસ જોવા મળે છે। એને શેની અંદર છે, તો કે અલ્ટ્રા માઇક્રોટોમીમાં, અને બીજા ઘણા માઇક્રોટોમ્સ છે જેની અંદર એને જે ફ્રેક્શન્સ છે કેટલું જોવા મળે છે, 100 microns એના ફ્રેક્શન્સ જોવા મળે છે। મતલબ સેક્શનની થિકનેસ છે એ પ્રમાણે એના માઇક્રોન્સ ગોઠવવામાં આવે છે, સેટ કરવામાં આવે છે। નોર્મલી જે છે એ શું રેન્જ છે એની, તો કે બિટવીન 5 to 10 mm, બિટવીન 5 to 10 માઇક્રોન્સની અંદર એનું મિનિમમ મેક્સિમમ થિકનેસ છે એ ત્યાં લેવામાં આવે છે સેક્શનની। એટલે અહીંયા કહી દીધું કે મિનિમમ 5 to 10 માઇક્રોન્સમાં થિકનેસ જે છે સેક્શન્સની એ મિનિમમ ટુ મેક્સિમમ એટલી હોઈ શકે છે। અને એ સેક્શન બન્યા પછી શું થાય છે, તો કે એને સુટેબલ સ્ટેન, મતલબ એને અભિરંજિત કરવામાં આવે છે। અલગ અલગ સ્ટેન છે એ સ્ટેનિંગ મેથડથી, સ્ટેનિંગ ટેકનિક્સથી એને પાસ કરવામાં આવે છે, અને પછી એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે। તો આ એનું આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે શું કામ કરે છે, તો કે ટિશ્યુઝ મોટી હોય છે જેને થીન સેક્શન બનાવે છે જેને માઇક્રોટોમી કહેવાય। એમાં સેક્શનની સાઇઝ કીધું છે કે નોર્મલી આટલી સાઇઝ એની જોવા મળે છે, અને એ સેક્શન બન્યા પછી એને શું કરવામાં આવે છે, તો કે સ્ટેનિંગ મેથડમાં અથવા તો સ્ટેનિંગ ટેકનિક્સથી એને સ્ટેન કરવામાં આવે છે, અને પછી એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે। હવે ટાઈપ્સ ઓફ માઇક્રોટોમ ટાઈપ્સ કયા કયા છે, તો ઘણા બધા ટાઈપ્સના માઇક્રોટોમ્સ જોવા મળે છે, જેમાંનું એક છે રોટરી માઇક્રોટોમ। અહીંયા એના બે ડાયાગ્રામ આપેલા છે। રોટરી માઇક્રોટોમ જે છે, કેમ એને રોટરી નામ આપ્યું છે, બીકોઝ એની જે ફરે છે, જે મૂવમેન્ટ છે, જે આની આ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા તમને નીચે દેખાય છે, તો એની જે આ મૂવમેન્ટ છે એને કેવી મોશન કહેવામાં આવે છે, રોટરી એક્શન એને કહેવામાં આવે છે। એના હેન્ડ વ્હીલની મદદથી, આ એનું હેન્ડ વ્હીલ છે,
ક્લિયર. આ વ્હીલને આપણે ગોળ ફેરવીએ, એના હેન્ડલથી આપણે એને ગોળ ફેરવીએ તો અહીંયાથી સેક્શન જે છે, આ બ્લોક છે મતલબ કે ત્યાં ટીશ્યુ છે, અહીંયા શું છે તો કે નાઇફ, આ બ્લેડ છે. એટલે જેમ જેમ આપણે આ વ્હીલ ફેરવીશું એમ એમ આ જે બ્લેડ છે ઉપર નીચે થશે, ઉપર નીચે થશે એટલે સેક્શનને ધીમે ધીમે કટ કરે છે, એટલે આખી લાંબી રિબન એમાં ફોર્મ થાય છે. ક્લિયર. એટલે અહીંયા રોટરી કેમ આપ્યું છે, બીકોઝ એ વ્હીલ જે છે એના હેન્ડલની મદદથી એ રોટરી એક્શન મતલબ ગોળ ગોળ એ મૂવ થાય છે અને સેક્શનને કટ કરે છે, માટે એને રોટરી માઇક્રોટોમ કહેવામાં આવે છે. બ્લોક હોલ્ડર જે છે, અહીંયા વર્ડ છે બ્લોક હોલ્ડર, આ બ્લોક છે જેની અંદર ટીશ્યુ મૂકવામાં આવે છે. જે બ્લોક હોલ્ડર છે ક્યાં હોય છે, ક્યાં મૂકવામાં આવે છે તો કે ઇઝ માઉન્ટેડ ઓન ધ સ્ટીલ કેરેજ, જે અહીંયા સ્ટીલનું એક સેક્શન છે જેના ઉપર એને મૂકવામાં આવે છે, અને એનાથી શું થાય છે, વિચ મેક્સ અપ્સ એન્ડ ડાઉન ઇન ગ્રુવ્સ, જે આ ખાંચ છે એમાં એ પછી ઉપર નીચે થશે અને પછી એ જે છે એ સેક્શનને કટ કરવામાં મદદ કરે છે. મોસ્ટલી જે રોટરી માઇક્રોટોમ છે એ શેમાં યુઝ થાય છે, તો કે ફોર રૂટીન રિસર્ચ પર્પઝમાં, રિસર્ચ એક્ટિવિટી જ્યાં થતી હોય ત્યાં આ પ્રકારનું માઇક્રોટોમ યુઝ થાય છે. કેમ, તો કે બીકોઝ એ સેક્શન જે છે એકદમ પરફેક્ટ કટ કરે છે, એકદમ લાઇનસર સેક્શન કટ થાય છે માટે. એટલે અહીંયા તમને આ સમજ પડી ગઈ છે, અહીંયા બ્લોક છે જેની અંદર ટીશ્યુ છે, વેક્સમાં મીણની અંદર ટીશ્યુ અહીંયા મૂકેલી છે, એ ટીશ્યુને જેમ જેમ આપણે આ વ્હીલ ફેરવીશું એટલે અહીંયાથી બ્લેડ છે જે નાઇફ છે એ ઉપર નીચે થશે અને એ સેક્શનને કટ કરે છે, અને એક આખી રિબન જે છે ફોર્મ થાય છે, એટલે એ જે છે આખી એક સ્લાઇક બનાવવામાં મદદ કરે છે. એટલે મેઇન અહીંયા આપણે શું વર્ડ લીધું, બ્લોક હોલ્ડર લીધું છે, જે ક્યાં આવેલું છે, શું કરે છે, અને મેઇનલી રોટરી માઇક્રોટોમ ક્યાં વપરાય છે, તો કે રિસર્ચ પર્પઝમાં યુઝ થતું હોય છે. એના પાર્ટ્સ કયા કયા છે, તો તમને ડાયાગ્રામમાં જે પણ લેબલ્સ દેખાય છે એ બધા જ એના પાર્ટ્સ છે. જે રોટરી માઇક્રોટોમ છે એ શું છે, તો ઇઝ એક્ટિવેટેડ બાય ટર્નિંગ અ વ્હીલ ઓન વન સાઇડ ઓફ ધી મશીન. રોટરી માઇક્રોટોમ છે એક્ટિવ મતલબ કે ફંક્શન કઈ રીતે કરે છે, તો કે જે વ્હીલ છે એને આપણે રાઇટ સાઈડ જેમ આમ ગોળ ફેરવીએ તો એવી મૂવમેન્ટ જ્યારે થશે ત્યારે આ માઇક્રોટોમ છે એ ફંક્શન કરતું થશે. નાઇફ ઇઝ ફિક્સ્ડ વિથ એજ ફિક્સ્ડ અપવર્ડ. નાઇફ છે આ પોર્શન છે શેનો છે, નાઇફનો છે, તો જ્યારે આ વ્હીલ ફરે છે ત્યારે અપવર્ડ મતલબ ઉપરની તરફ જશે, એટલે સેક્શન અહીંયાથી એ કટ કરે છે. ધ ઓબ્જેક્ટ ઇઝ મૂવડ અગેન્સ્ટ ધી નાઇફ. નાઇફ છે એ ઉપરની તરફ જશે એટલે સેક્શન છે એ ક્યાં આવે છે, નીચેની તરફ આવે છે, માટે એનું ત્યાં કટિંગ થાય છે. એટલે કટિંગ કરવા માટે જે પણ ઓબ્જેક્ટ મીન્સ કે જે પણ મટીરિયલ છે, ટીશ્યુ છે, એને કટ કરવા માટે એ યુઝ થાય છે. અને આ જે નાઇફ છે એ કઈ સાઈડમાં મૂવ થાય છે, તો કે વર્ટિકલી. વર્ટિકલ એ મૂવ થાય છે, હોરિઝોન્ટલ મૂવ થતું નથી. એટલે આ પોઈન્ટ્સ છે યાદ રાખવાના, કે નાઇફ છે એ અપવર્ડ જશે અને જે બ્લોક છે, જે ટીશ્યુઝ છે એ એની ઓપોઝિટ મતલબ કે ડાઉનવર્ડ આવે છે, અને નાઇફ છે કેવું ફંક્શન કરે છે, તો કે વર્ટિકલી કામ કરશે અને એને સેક્શનને કટ કરે છે. જે વ્હીલ જે છે, જે વ્હીલની મદદથી એ રાઉન્ડ ફરે છે, તો એ વ્હીલ જે આખું રાઉન્ડ કમ્પ્લીટ કરશે ત્યારે આખું સેક્શન છે એ કમ્પ્લીટ થાય છે. વ્હીલ આખું ફરશે એટલે એક આખું સેક્શન બનશે. જેમ જેમ વ્હીલ મૂવ થયા કરશે એમ એમ આખું વ્હીલ કમ્પ્લીટ થશે, એટલે એક સેક્શન, બીજું વ્હીલ કમ્પ્લીટ થશે એટલે બીજું સેક્શન, એ રીતે આખા સેક્શનની એક રિબન તૈયાર થાય છે. અને અહીંયા સેક્શનની સાઇઝ કીધી છે કે આ જે સેક્શન્સ છે એ 50 to 200 એંગસ્ટ્રોમ જેટલી એની સાઇઝ જોવા મળે છે. વ્હીલ્સ છે એ બે રીતે મૂવ થઈ શકે, એક ઇલેક્ટ્રોનિકલી મતલબ એનર્જીથી, અથવા તો બીજું જે છે મેન્યુઅલી મીન્સ કે આપણે હાથથી જ એને ફેરવી શકીએ છીએ. બે રીતે જે વ્હીલ્સ છે એ આપણે મૂવ કરી શકીએ છીએ. રોટરી માઇક્રોટોમના એડવાન્ટેજીસ શું છે, તો એ હેવી છે અને સ્ટેબલ છે. હેવી છે એટલે આપણે એને મૂવ કરશું તો એ ત્યાંથી હલી નહીં જાય, એક જ જગ્યાએ સ્ટેબલ રહે છે. સેકન્ડ થિંગ છે એમાં સેક્શન્સ છે ઘણા બધા નંબર્સમાં એમાં આપણે લઈ શકીએ છીએ. અને જે ટીશ્યુઝ છે એને પહેલાં પેરાફિન જે મતલબ કે જે વેક્સ છે, મીણ છે, એની અંદર
ઓગળેલી મીણની અંદર ટીશ્યુને પહેલાં મૂકવામાં આવે છે, જેના લીધે એની અંદર એ ફિક્સ થઈ જાય અને પછી એ વેક્સ છે એને તોડી અને એનામાંથી પછી આ સેક્શન લેવામાં આવે છે. એટલે ડાયરેક્ટ ટીશ્યુ મૂકીએ તો એ બ્રેક થઈ જાય. ધ ટીશ્યુ બ્રેક ના થાય એના માટે એને પહેલાં મેલ્ટેડ વેક્સ મતલબ કે ઓગળેલી મીણની અંદર ટીશ્યુને મૂકવામાં આવે છે. પછી જ્યારે વેક્સ છે એ ઠંડુ થઈ જાય છે, જામી જાય છે, ત્યારે એને પ્રોપર શેપમાં કટ કરવામાં આવે ટીશ્યુ સાથે. અને પછી એ જે વેક્સ છે એને અહીંયા બ્લોકની અંદર મૂકવામાં આવે છે અને પછી એનું સેક્શન થાય છે. એટલે એ જે વેક્સ મટીરિયલ યુઝ થાય છે એ કયું છે, તો કે પેરાફિન. પેરાફિન વેક્સ રોટરી માઇક્રોટોમની અંદર યુઝ થાય છે, જે તમારે યાદ રાખવાનો એક પોઈન્ટ છે. ક્લિયર? નાઇફ હોલ્ડર કેવું હોય છે, તો કે મૂવેબલ, મતલબ એ અપ એન્ડ ડાઉન થાય છે, મતલબ મૂવેબલ છે. સેક્શન છે એ ફ્લેટ, એકદમ પાતળા અને ફ્લેટ ચપટા સેક્શન ત્યાં બને છે. અને આ જે માઇક્રોટોમ છે, રોટરી માઇક્રોટોમ, એ રૂટીન પર્પઝમાં અને રિસર્ચની અંદર મદદ કરે છે. સેકન્ડ છે સ્લાઇડિંગ, અથવા તો એને બીજું કહેવામાં આવે છે બેઝ સ્લેજ માઇક્રોટોમ. નીચે એના ડાયાગ્રામ આપેલા છે તમને. આ જે છે કેવું છે, લાર્જ અને હેવી ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં નાઇફ છે કેવું છે, ફિક્સ છે. આપણે અહીંયા રોટરીમાં કેવું હતું, નાઇફ મૂવેબલ છે, મૂવ થતું હતું, જ્યારે આની અંદર નાઇફ કેવું છે, ફિક્સ જોવા મળે છે. અને એ ક્યાં હોય છે, તો કે ઓબ્જેક્ટની નીચે, જે પણ મટીરિયલ છે એના નીચે નાઇફ જોવા મળે છે જે ફિક્સ હોય છે. અહીંયા એ નાઇફ જોવા મળે છે જે ફિક્સ પોઝિશનમાં એ જોવા મળે છે. આ જે છે એની અંદર, પહેલાંની અંદર પેરાફિન વેક્સ યુઝ થતી હતી. આની અંદર જે ટીશ્યુઝ છે ક્યાં એમ્બેડેડ, એની અંદર હોય છે, તો કે સેલ્યુલોઝ નાઇટ્રેટની અંદર. એટલે આ પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના કે રોટરીની અંદર પેરાફિન વેક્સ હતું, જ્યારે સ્લાઇડિંગ જે છે એની અંદર શું હોય છે, સેલ્યુલોઝ નાઇટ્રેટના બ્લોક બનાવવામાં આવે છે, જેમાં ટીશ્યુઝ અંદર હોઈ શકે છે. આ એના પાર્ટ્સ છે, જે લેબલ દેખાય છે એ એના પાર્ટ્સ છે. આની અંદર પણ જેમ આગળ આપણે જોયું હતું એમ કે બ્લોક હોલ્ડર છે એ સ્ટીલ કેરેજ, અહીંયા બ્લોક હોલ્ડર છે એ અહીંયા સ્ટીલના એના ઉપર જોવા મળે છે. બેકવર્ડ ફોરવર્ડ થશે, પહેલાંમાં કેવું હતું, અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ હતું, જ્યારે આમાં શું થાય છે, અહીંયા સેક્શન હશે તે આગળ અને પાછળ મૂવ થાય છે, જ્યારે રોટરીની અંદર ઉપર અને નીચે જતું હતું. એટલે અહીંયા કીધું છે કે જે પણ સાઇડ છે એ બેકવર્ડ અને ફોરવર્ડ મૂવ થશે, મીન્સ કે હોરિઝોન્ટલ. પહેલાંમાં શું હતું, વર્ટિકલ વર્ડ આપણે યુઝ કર્યો હતો, જ્યારે આમાં કેવું થાય છે, હોરિઝોન્ટલ એ મૂવ થાય છે નાઇફ. આ પણ હેવી અને સ્ટેબલ છે. સેકન્ડ થિંગ એમાં જે મેઇન છે કે જે બ્લોક છે કેવા હોય છે, લાર્જ બ્લોક હોય છે ટીશ્યુઝની, મતલબ કે આખી ટીશ્યુઝનો બ્લોક બનાવવામાં આવે છે. પહેલાંમાં શું હતું, નાની નાની ટીશ્યુના કટ કરીને એને મૂકવામાં આવતું હતું, જ્યારે આની અંદર હોલ ટીશ્યુઝ, મતલબ એક્ઝામ્પલ તરીકે બ્રેઇન, આખું બ્રેઇન જે છે એનીને આખું બ્રેઇન જ ટીશ્યુ તરીકે લેવામાં આવે છે અને પછી એનું સેક્શનિંગ કરવામાં આવે છે. જ્યારે પહેલાંની અંદર શું હતું, નાની ટીશ્યુઝ હતી, જ્યારે આની અંદર લાર્જ બ્લોક બને છે. કેમ? બીકોઝ એમાં હોલ ટીશ્યુઝ હોય છે, લાઈક બ્રેઇન જેવી આખી ટીશ્યુ એમાં જોવા મળે છે. એટલે અહીંયા તમારે મેઇન શું યાદ રાખવાનું છે અને ડિફરન્ટ શું છે એ, જે મેં અહીંયા હાઈલાઇટ કરેલા જ છે. એડવાન્ટેજીસ શું છે, તો કે જે પણ બ્લોક છે એને હાર્ડ બ્લોક હોય તો પણ એને ઇઝીલી કટ કરી શકે છે અને લાર્જ એના સેક્શન બનાવી શકે છે. બ્લોક હાર્ડ હોય તો પણ એ કટ કરી શકે અને મોટા સેક્શન, મોટા છેદ એના એ લઈ શકે છે. આ પણ માઇક્રોટોમ કેવું છે, હેવી અને સ્ટેબલ છે, મીન્સ કે ત્યાંથી મૂવ થતું નથી. જે નાઇફ છે એ કેવું હોય છે, તો કે હોની, મતલબ કે શાર્પ હોય છે, એકદમ અણીદાર એનું નાઇફ જોવા મળે છે, જેના લીધે જ એને સેક્શનને ઇઝીલી કટ કરે. બીકોઝ આમાં સેક્શન કેવું હોય છે, હાર્ડ હોય છે અને લાર્જ હોય છે, જેના લીધે એની નાઇફ છે એ શાર્પ જોવા મળે છે. હોની મતલબ શાર્પ જોવા મળે છે. થર્ડ નંબરનું છે કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમ. રોકિંગ માઇક્રોટોમ કેમ નામ આપવામાં આવ્યું છે, બીકોઝ એ રોકિંગ મોશનની અંદર સેક્શનને કટ કરે છે. સેકન્ડ થિંગ કે કોને સર્ચ કર્યું છે, કોને એનું ઇન્વેન્શન કર્યું છે, તો કે સર હોર્સેસ ડાર્વિનને 1881ની અંદર
આની રિસર્ચ કરી હતી અને એને એક કેમ્બ્રિજ કંપની દ્વારા એને ડેવલપ કરવામાં આવ્યું છે, માટે એનું નામ શું આપવામાં આવ્યું છે, કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમ એને કહેવામાં આવે છે. આ એક સિમ્પલ માઇક્રોટોમ છે જે તમને અહીંયા દેખાય છે. નાઇફ છે એ શું છે, તો કે એક થ્રેડ. પહેલામાં શું હતું, બ્લેડ હતી. જ્યારે આની અંદર જે નાઇફનું ફંક્શન કરે છે એ શું હોય છે, તો એક થ્રેડ જ છે, એક દોરો તમને અહીંયા દેખાય છે. તો આ જે છે એ થ્રેડ છે એ નાઇફ તરીકે આમાં ફંક્શન કરે છે, જે આ ડિફરન્સ છે. સેકન્ડ થિંગ, એમાં ટિશ્યુઝ છે, શેમાં હોય છે, તો કે પેરાફિન વેક્સની અંદર ટિશ્યુઝ છે, એમ્બેડેડ થયેલી હોય છે. સેકન્ડ થિંગ, આ જે માઇક્રોટોમ છે એ ફ્રોઝન સેક્શન, મતલબ જે ફ્રોઝન થયેલા જે સેક્શન્સ છે એનું પણ આમાં સેક્શનિંગ થઈ શકે છે. અને વુડન બ્લોકની અંદર એને મૂકવામાં આવે છે, જે ટિશ્યુ જે ફ્રોઝન છે એને લાકડાના બ્લોકમાં એને મૂકવામાં આવે છે. તો આ સમજ પડી કે નામ કેમ આપવામાં આવ્યું છે એનું. અને સેકન્ડ થિંગ, આ સિમ્પલ છે, નાઇફની જગ્યાએ આમાં શું છે, થ્રેડ છે, પેરાફિન વેક્સ છે, અને આમાં ફ્રોઝન સેક્શન પણ લઈ શકાય છે. અહીંયા એના પાર્ટ્સના નામ છે કે આટલા પાર્ટ્સ એમાં જોવા મળે છે. આની અંદર સેક્શન્સ છે, એની સાઇઝ આપી છે કે 1 to 20 માઇક્રોન્સ જેટલું એને સેક્શન્સમાં કટ કરી શકાય છે. જે નાઇફ છે એ કેવી રીતે મૂવ થાય છે, તો મૂવ અગેન્સ્ટ ઇટ, જે ટિશ્યુઝ છે એની અગેન્સ્ટમાં મૂવ થશે, મતલબ કે ઓપોઝિટ. જેમ આપણે આગળ જોયું હતું એમ્બ્રોઇડરીમાં જેમ ભણ્યા હતા એ જ રીતે આની અંદર પણ ટિશ્યુઝ છે એ નાઇફની ઓપોઝમાં સર્ક્યુલર મેનરની અંદર મૂવ થાય છે. પેલું અપ એન્ડ ડાઉન હતું, જ્યારે આની અંદર જે ટિશ્યુઝ અહીંયા હશે એ કેવી મેનરમાં મૂવ થશે, સર્ક્યુલર, બીકોઝ ટિશ્યુ અહીંયા છે એટલે રાઉન્ડ મૂવ થાય છે. જ્યારે પહેલાંમાં અપ એન્ડ ડાઉન હતું, એકમાં હોરિઝોન્ટલ હતું, જ્યારે આની અંદર કેવું છે, સર્ક્યુલર મેનરની અંદર ટિશ્યુઝ છે એ મૂવ થાય છે અને એકદમ શાર્પ સેક્શન એનું ફોર્મ થાય છે. જે કટિંગ થાય છે એને માટે શું હોય છે, તો કે એક હેન્ડલ જોવા મળે છે, તમને અહીંયા જોવા મળે છે હેન્ડલ. આ હેન્ડલને મૂવ કરીએ એમ એનું સેક્શન છે ગોળ ફરે છે અને એનું સેક્શનિંગ થતું જોવા મળે છે. એના એડવાન્ટેજીસ શું છે, તો કે આ જે માઇક્રોટોમ છે એની કોસ્ટ એકદમ ઓછી છે, મતલબ કે જે ખરીદી કિંમત છે એની પ્રાઇસ છે એ ઓછી જોવા મળે છે. બીજી વસ્તુ, ટિશ્યુઝ છે શેની અંદર એમ્બેડેડ છે, તો કે કોલોડિન. પહેલાં પેરાફિન વેક્સ હતું એ જે અલગ અલગ બધા હતા, એવી રીતે આની અંદર પણ શું જોવા મળે છે, કોલોડિનની અંદર ટિશ્યુઝ છે એ એમ્બેડેડ થયેલી જોવા મળે છે. ફોર્થ નંબરનું છે ફ્રીઝિંગ માઇક્રોટોમ. નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે એમાં જે પણ ટિશ્યુ છે કેવી હોઈ શકે, ફ્રોઝન, બરફથી ફ્રોઝન થયેલી ટિશ્યુ જોવા મળે છે. એટલે આની અંદર ફ્રોઝન સેક્શન બનાવવામાં આવે છે, જેમાં કયું કઈ વસ્તુ હોઈ શકે, ફ્લુઇડ મતલબ કે લિક્વિડ પણ હોઈ શકે અથવા તો ટિશ્યુ પણ હોઈ શકે, પ્રવાહી અથવા તો ઘન પદાર્થ જે પણ છે એનું આમાં સેક્શન બનાવી શકાય છે. બીકોઝ લિક્વિડ પણ હોય તો પણ આપણે એને ફ્રોઝન કરી શકીએ છીએ અને આપણું એનું સેક્શનિંગ કરી શકીએ છીએ. વિધાઉટ પ્રિલિમિનરી એમ્બેડિંગ, પહેલેથી એને વેક્સની અંદર એમ્બેડેડ કરવાની, મતલબ વેક્સમાં મૂકવાની જરૂર નથી. પહેલે સ્ટાર્ટ ઘણા ટાઈમ સુધી એને મૂકી રાખવાની જરૂર નથી, આપણે એને ઇન્સ્ટન્ટલી કરી શકીએ છીએ. કેમ એને ઇન્સ્ટન્ટલી કરી શકીએ, બીકોઝ ટિશ્યુ છે ફ્રોઝન થઈ જાય, તરત જ વસ્તુ ફ્રોઝન થઈ જતી હોય તો આપણે એનું સેક્શન પણ તરત લઈ શકીએ છીએ, માટે એને પહેલેથી મૂકી રાખવાની જરૂર નથી. આની અંદર જે પણ છે એને કુલિંગ માટે શું યુઝ થાય છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આને ટિશ્યુને ફ્રોઝન કરવામાં યુઝ થાય છે, બીકોઝ એ ટિશ્યુઝને જલ્દી કૂલ કરે છે માટે. એટલે એ વસ્તુ યાદ રાખવાની કે કઈ વસ્તુ છે જે ફ્રોઝન કરવા માટે યુઝ થાય છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે એ કુલિંગ માટે યુઝ થાય છે ટિશ્યુના. અહીંયા એના પાર્ટ્સ આપેલા છે, કયા કયા પાર્ટ્સ છે. નાઇફની જે મૂવમેન્ટ છે અહીંયા કેવી છે, હોરિઝોન્ટલી. સેક્શન જે છે એ કેવા આવે છે, રિબન સેક્શનમાં જોવા મળે છે. અને એના એડવાન્ટેજીસ શું છે, તો કે ઇટ રિક્વાયર્ડ ફોર રેપિડ ડાયગ્નોસિસ. આપણે જેમ આગળ અહીંયા કીધું કે એની અંદર જે છે એ પહેલેથી ટિશ્યુ બનાવવાની, એમ્બેડેડ કરવાની જરૂર નથી કીધું, માટે શું થયું કે જ્યારે પણ ડાયગ્નોસિસની જરૂર હોય
ત્યારે તરત જ આના મદદથી આપણે એક કરી શકીએ છીએ. સેકન્ડ થિંગ, ઇટ કટ્સ નોન ડિહાઈડ્રેટેડ ફ્રેશ ટિશ્યુ. જેમ આપણે કીધું કે લિક્વિડ ટિશ્યુનું પણ એ સેક્શન લઈ શકે છે. સેકન્ડ થિંગ એ શું કીધું છે, નોન ડિહાઈડ્રેટેડ. ડિહાઈડ્રેટેડ મતલબ ટિશ્યુની અંદરથી વધારાનું પ્રવાહી બહાર કાઢી નાખવામાં આવે, બટ આની અંદર નોન ડિહાઈડ્રેટેડ છે. મતલબ કે જે પણ ટિશ્યુઝ છે એમાંથી પ્રવાહી કાઢી નાખવાની, પ્રોસેસ કરવાની કોઈ પણ જરૂર આમાં પડતી નથી. ડાયરેક્ટલી આપણે ટિશ્યુઝનું સેક્શન લઈ શકીએ છીએ, બીકોઝ એ ટિશ્યુ કેવી છે, ફ્રોઝન છે. માટે સેકન્ડ થિંગ, ઇટ યુઝફુલ ફોર ઓપરેશન, રેપિડ, ફટાફટ જ્યારે ઓપરેશન કરવાનું હોય ત્યારે પણ આપણે ટિશ્યુઝનું જો સેક્શનિંગ જોવું હોય તો પણ આપણે એને જલ્દી જોઈ શકીએ છીએ, બીકોઝ એને માટે કોઈ પ્રી પ્લાન કરવાની જરૂર હોતી નથી. એટલે આ જે છે, જેની અંદર ફ્રોઝન છે, મતલબ કોઈ પણ વસ્તુ છે એને આપણે ઇઝીલી અને ઓન ધી સ્પોટ આપણે બનાવી શકીએ છીએ અને એનું એક્ઝામાઇન કરી શકીએ છીએ. અત્યારના દિવસોમાં જે સૌથી વધારે માઇક્રોટોમ યુઝ થાય છે રોટરી માઇક્રોટોમ, જે આપણે ફર્સ્ટ ભણ્યા તે. કે અને એ જે માઇક્રોટોમ છે એ ડાયગ્નોસિસ અને રિસર્ચ પર્પઝની અંદર વધારે યુઝ થતું હોય છે. તો આ જે ભણ્યા એ આપણે માઇક્રોટોમના ટાઈપ્સ ભણ્યા છીએ. હવે એ જે માઇક્રોટોમ છે એ કેવી રીતે આ સેક્શન્સ બનાવે છે, કઈ રીતે આ છેદ બનાવે છે એ આપણે ભણીશું. મતલબ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ માઇક્રોટોમ, અથવા તો એને કહેવામાં આવે છે પ્રોસિજર ઓફ સેક્શન કટિંગ, માઇક્રોટોમી જેને કહેવામાં આવે છે. માઇક્રોટોમી તમને પૂછે તો એની અંદર આ વસ્તુ લખવાની હોય, મતલબ કે એમાં સેક્શન કેવી રીતે બને છે. નોર્મલી માઇક્રોટોમી જે છે એમાં શું હોય છે, તો કે જે પણ ટિશ્યુઝ છે એની સ્લાઈસ, એને સેક્શન લેવામાં આવે છે. એ પેરાફિનમાં એમ્બેડેડ હોય કે કોઈ બીજા વેક્સની અંદર એમ્બેડેડ હોય, તો સૌથી પહેલાં એને વેક્સની અંદર એમ્બેડેડ કરવામાં આવે છે અને એની થિકનેસ છે એ સિલેક્ટ કરવામાં આવે છે. એ જે થિકનેસ છે એ મે બી 1 to 60 માઇક્રોનની અંદર સેક્શનને સેટ કરવામાં આવે છે. એટલે પહેલાં શું કર્યું કે વેક્સની અંદર ટિશ્યુ મૂકી એને એક બ્લોક બનાવ્યો. એ જે બ્લોક છે એને પછી માઇક્રોટોમમાં મૂક્યું અને એની થિકનેસ સેટ કરી કે આટલું જાડું સેક્શન જોઈએ છે. પછી શું થાય છે, જે નોબ છે એનો યુઝ થાય છે. જે નોબ છે એની માટે યુઝ થાય છે, તો કે થિકનેસ ઓફ ધી સેક્શન. આ જે સેક્શન જે છે એની થિકનેસ સેટ કરવા માટે શું વપરાય છે, તો કે નોબ. હવે નોબ યુઝ થઈ ગયો, મીન્સ કે થિકનેસ સેટ થઈ ગઈ. હવે પછીનો પોઈન્ટ શું છે, તો કે જે સેક્શન છે એને કટ કરવાનું છે. તો કે જે નાઇફ છે એના મદદથી જે સેક્શન છે એને કટ કરવામાં આવે છે. અને આ જે છે નાઇફ જે છે એની મૂવમેન્ટ હેન્ડલથી થાય અથવા તો એના હોલ્ડરથી થતી હોય, તો અને એ કેવી રીતે મૂવ થતું હશે, મે બી ટોપ ટુ બોટમ, મતલબ જે બ્લોક છે એને અપ એન્ડ ડાઉન થાય, હોરિઝોન્ટલી થાય અથવા તો વર્ટિકલી થાય, એ રીતે એ બ્લોકની મૂવમેન્ટ નાઇફ સાથે થતી હોય છે. અને એના લીધે એમાંથી શું બને છે, ટિશ્યુઝનું સેક્શન બને છે. એટલે અહીંયા તમને એક સમજ પડી, પહેલાં એને વેક્સની અંદર બ્લોક બનાવ્યો ટિશ્યુ સાથેનો, પછી એની થિકનેસ સેટ કરી કે કેટલી કરવાની, નોબની મદદથી એ થિકનેસ સેટ કરી, એના પછી નાઇફની મદદથી એનું સેક્શન લેવામાં આવે છે. હવે એ કઈ ડાયરેક્શનમાં છે, એ માઇક્રોટોમ ઉપર છે કે અપ એન્ડ ડાઉન છે, હોરિઝોન્ટલ મીન્સ કે છે, વર્ટિકલ છે, સર્ક્યુલર છે, કઈ ડાયરેક્શન છે સેટ કરવામાં આવે છે. અને પછી ટિશ્યુઝનું સેક્શન લેવામાં આવે છે. પછી એનું ટ્રીમિંગ કરવામાં આવે છે, મતલબ જે બ્લેડ છે, રેઝર છે, જે નાઇફ છે એના મદદથી જે ટિશ્યુઝ છે એને કટ કરવામાં આવે છે. અને એ જે કટિંગ થાય છે એ વખતે એક રિબન લાઇક સેક્શન આખું બને છે, અને કન્ટિન્યુઅસલી જે વ્હીલ છે એને મૂવ કરતા રહીએ, ગોળ ગોળ ફેરવતા રહીએ, એટલે આખો જે બ્લોક છે એ અપ એન્ડ ડાઉન થાય, અને એક આખી વેક્સની જે રિબન છે એ ટિશ્યુ સાથેની એ તૈયાર કરે છે. પછી જે રિબન છે એને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે, તો કે ગરમ પાણીની અંદર. ગરમ પાણીની અંદર એને મૂકવામાં આવશે, એટલે વેક્સ છે એ મેલ્ટ થઈ જશે અને જે ટિશ્યુઝ છે એ ઉપર ફ્લોટ થશે, ઉપર એ તરે છે, અને પછી એને ત્યાંથી લઈ અને સ્લાઇડમાં મૂકવામાં આવે છે. તો આ રીતે એની સ્લાઇડ પહેલાં તો બનાવી. એટલે અહીંયા સમજ પડી ગઈ કઈ રીતે સેક્શન બન્યું. સૌથી પહેલાં
टिश्यू ने वैक्स में मूकी ब्लॉक बनाया, ब्लॉक ने ब्लॉक होल्डर नी अंदर मूकी दीधु। हवे एनी साइज मीन्स के एनी थिकनेस सेट करवानी, जे कोना मददथी थशे, नोबना मददथी। एना पछी जे नाइफ छे एनी मूवमेंट जोवानी छे कि होरिजोन्टल छे, वर्टिकल छे, अप एंड डाउन, सर्क्युलर, कई मूवमेंट छे ए प्रमाणे एनुं सेक्शनिंग थशे। जेम जेम ब्लेड फरे छे, व्हील फरे छे, એ પ્રમાણે એક એક સેક્શન ફોર્મ થાય છે અને ધીમે ધીમે એક આખી લાંબી રિબનનું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે જેની અંદર ટિશ્યુઝ છે। પછી આખી રિબન જે છે ને ક્યાં મૂકવામાં આવે છે, તો કે વોર્મ વોટરની અંદર, ગરમ પાણીમાં મૂકવામાં આવે છે, જેના લીધે વેક્સ જે મીણ છે એ ઓગળી જશે અને ટિશ્યુ જે છે એ ઉપર તરે છે। પછી એ જે ટિશ્યુઝ છે એને ત્યાંથી લેવામાં આવે છે અને એને સાઇડ ઉપર મૂકવામાં આવે છે। તો આ જે હતું, આ જે સ્લાઇડ છે એની અને જે ટિશ્યુઝ છે એમાં શું કે ક્રેક જોવા મળે નહીં એવા ટિશ્યુઝ છે એમાંથી લેવામાં આવે છે રિબનમાંથી। જો કોઈ સેક્શન તૂટી ગયું છે તો એવું સેક્શન એમાં લેવામાં આવતું નથી, બેસ્ટ ક્વોલિટીનું જે સેક્શન છે એને જ લેવામાં આવે છે રિબનની અંદરથી। પછી એને ગ્લાસ ઉપર લેવામાં આવશે, ઓર સ્લાઇડ ઉપર લેવામાં આવશે, અગેન એને પાણીની અંદર મૂકવામાં આવે છે અને પછી એ જે છે એને રેકમાં હોટ એર ઓવનની અંદર ડ્રાય કરવામાં આવે છે, મતલબ કે ઓવનમાં એને મૂકવામાં આવે છે, જેના લીધે એમાંથી પાણી જે છે એ કમ્પ્લીટલી મૂવ થઈ જાય, સેક્શન છે ફૂલી ડ્રાય થઈ જાય। તો આ જે હતું એ માઇક્રોટોમી હતી, મીન્સ કે સેક્શન કેવી રીતે બનાવવું જે આપણે અહીંયા ભણ્યા। અને આ જે પોઈન્ટ છે એ સેક્શન બન્યા પછી જે સેક્શન છે એને સ્ટેન કરવાનું છે અને સ્ટેન કર્યા પછી જ આપણે એને ઓબ્ઝર્વ કરી શકીએ, માટે એ સ્ટેનિંગ મેથડ અહીંયા લખેલી છે। તો તમે જે એનિમલમાંથી ટિશ્યુઝ લીધી છે એને ફિક્સેટિવ મીન્સ કે જે આપણે સ્લાઇડ બનાવી, રિબન બનાવી છે, એમાંથી આપણે શું લીધું છે, જે બેસ્ટ ક્વોલિટીની ટિશ્યુઝ છે જે આપણે લીધી છે એ ટિશ્યુઝને પછી એ સ્લાઇડ છે એને આપણે ક્યાં મૂકીએ છીએ, તો કે બોવિન સોલ્યુશન પ્લસ પિક્રિક એસિડ પ્લસ ફોર્મેલિન, આ ત્રણનું જે સોલ્યુશન છે જેને શું કહેવામાં આવે છે, ફિક્સેટિવ સોલ્યુશન્સ કહેવામાં આવે છે, જેની અંદર એ સ્લાઇડને મૂકવામાં આવે છે। પછી શું કરવામાં આવે છે, એ સ્લાઇડને એમાંથી શેમાં મૂકવામાં આવે, ડિસ્ટિલ વોટરમાં, એમાંથી 90% આલ્કોહોલ, દેન 70, દેન 40, અગેન 70, 90 એન્ડ 100% આલ્કોહોલની અંદર એને વોશ કરવામાં આવે છે, મીન્સ કે ડીપ કરવામાં આવે છે, અને લાસ્ટમાં એમાં ઝાયલિન મૂકવામાં આવે છે। પછી એના ઉપર DPX જે એક પરમેનન્ટ સોલ્યુશન છે જે સેક્શનને ફિક્સ કરે છે, એના ઉપર કવર સ્લિપ મૂકવામાં આવે, એટલે કવર સ્લિપ છે DPXની મદદથી સ્લાઇડ અને ટિશ્યુ સાથે ફૂલી જોઈન્ટ થઈ જશે, ત્યાંથી રિમૂવ થઈ શકતી નથી, એટલે આ એક પરમેનન્ટ સ્લાઇડ્સ બની છે જે એઝ ઇટ ઇઝ રહે છે। બટ એની પ્રોસિજર છે કે આ રીતે એને વોશની અંદર પાસ કરવામાં આવે, સેલિનમાં મૂકવામાં આવે અને પછી એના ઉપર DPX નું ડ્રોપ મૂકવામાં આવે છે, જે એવું સોલ્યુશન છે જે કવર સ્લિપ અને સ્લાઇડ અને સેક્શન સાથે સ્ટીક થઈ જશે અને ત્યાંથી પછી એ મૂવ થાય નહીં, એઝ ઇટ ઇઝ હાર્ડ ત્યાં રહે છે, જે આપણે પરમેનન્ટ સ્લાઇડ્સ અહીંયા માઇક્રોસ્કોપમાં જોઈએ છીએ એ બધી આ મેથડથી બનેલી સ્લાઇડ્સ છે, જેના ઉપરની કવર સ્લિપ આપણે રિમૂવ કરી શકતા નથી બીકોઝ એ DPX થી ફિક્સ થઈ ગઈ છે। હવે આ જે સ્લાઇડ બની છે એને પછી ઓબ્ઝર્વ કરવાની હોય છે માઇક્રોસ્કોપની અંદર। તો આ લાસ્ટનો જે પોઈન્ટ છે, પ્રિપેર અ ટેમ્પરરી માઉન્ટિંગ ઓફ ગીવન હિસ્ટોલોજીકલ સ્લાઇડ્સ, આ જે છે એ તમારે આપણે એક પ્રેક્ટિકલ છે હિસ્ટોલોજીનો, જેની અંદર તમારે આ મેથડ લખવાની છે। મેં તમને સમજાવ્યું છે કે હિસ્ટોલોજીના જે તમને કીધા છે, પ્રિપેર અ ટેમ્પરરી માઉન્ટિંગ ઓફ ગીવન હિસ્ટોલોજીકલ સ્લાઇડ્સ એ વાળો જે પ્રેક્ટિકલ છે, સેકન્ડ નંબરનો પ્રેક્ટિકલ, જેની અંદર મેં તમને સ્ટમકને અમુક સેક્શન્સ કીધા છે, તો એમાં આ મેથડ તમારે લખવાની છે જર્નલની અંદર। એટલે તમારે આ પ્રોસેસ કરવાની નથી, તમારે ફક્ત આ મેથડ છે એ જર્નલમાં લખવાની છે, બીકોઝ તમે એના સેક્શન તો ત્યાં ડ્રો કર્યા છે, સ્ટીક કર્યા છે, બટ એનું રાઇટઅપ પોર્શન મેં બાકી રાખ્યો હતો, જેની અંદર તમારે શું લખવાનું છે, આ મેથડ જે અહીંયા મેથડ લખી છે આખી મેથડ તમારે ત્યાં લખવાની છે લાઇનવાળા પેજ ઉપર, એટલે આ પ્રેક્ટિકલ તમારો ત્યાં કમ્પ્લીટ થશે।
402 નો સેકન્ડ નંબરનો પ્રેક્ટિકલ છે, પ્રિપેર અ ટેમ્પરરી મોન્ટી ગોફ ગીવન હિસ્ટોલોજીકલ સ્લાઇડ્સ, જેમાં ત્રણેક સેક્શન મેં તમને કીધા હતા. એ સેક્શન્સમાં એને આ મેથડથી એ બનાવવામાં આવે છે, જે મેથડ તમારે ત્યાં લખવાની છે, એટલે તમારો પ્રેક્ટિકલ ત્યાં કમ્પ્લીટ થાય છે. ક્લિયર? તો આજે આપણે 402નો એક ટોપિક જે છે અહીંયા કમ્પ્લીટ કર્યો છે, સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ્સ ઓફ માઇક્રોટોમ એન્ડ પ્રોસેસ ઓફ માઇક્રોટોમી, એ ટોપિક અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો છે. મેઇનલી શું યાદ રાખવાનું છે આ બધાની અંદર, જે વસ્તુ છે ક્યાં સેટ થઈ છે અને શેનામાં કેવી મૂવ થાય છે, એનું MM કેટલું છે એ તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આ ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.